નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું બધા દર્શક મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો જે લોકો એસિડિટીથી પરેશાન હોય તો એમની માટેનો એક દેશી ઉપચાર આજે લઈને આવ્યો છું એસિડિટીની સમસ્યા છે એ મૂળમાંથી જો તમારે દૂર કરવી હોય તો ખાસ વિડીયો ધ્યાનથી જોજો અને વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તમે અનુસરો એટલે સો ટકા એસિડિટીની સમસ્યા વગર દવાએ સાવ મૂળમાંથી મટી જશે એસિડિટી થાય એટલે જે ઘણી વખત જમ્યા પછી વધારે થતું હોય છે એસિડિટી જેવું અને તીખા અને તમતમતા ખોરાક એમાં તમે ખાઈ લીધા હોય એટલે વધારે બળતરા ઉપડે પેટમાં બળતરા ઉપડે અને શેક સાતી સુધી અને ગળા સુધી ઘણી વખત એવા ખાટા ઓડકાર એસિડિટીને કારણે આવે કે એમ થાય કે હમણાં જે અનાજ ખાધું છે એ બધું મોંમાંથી બહાર નીકળશે સાતીમાં અસહ્ય બળતરા થવા લાગે પેટમાં અસહ્ય બળતરા થવા લાગે ઘણી વખત એમ થાય કે ઉલટી પણ થાય એવું પણ થાય ઘણી વખત એસિડિટી અને ગેસ બંને સાથે થાય ત્યારે ઉલટી ઉપકાય જેવું પણ થઈ શકે છે પણ આ એસિડિટીને ઘરેથી ખૂબ આસાનીથી મટાડી શકાય છે ઘણા લોકોને જમ્યા પછી એસિડિટીની દરરોજ એક ટેબ્લેટ લેવી પડે છે તો આ ટેબ્લેટને બંધ કરવી હોય તો આજનો ઉપચાર અપનાવવા જેવો છે જે લોકો એ પરેજી પાળવી હોય થોડો ટાઈમ એ લોકો માટે ખૂબ સારું પરિણામ આપે એવો ઉપચાર છે અને એસિડિટી જડ મૂળથી મટી જશે પરેજીમાં બીજું કંઈ નથી કે તમને જે સુપાચ્ય શરીર જે તમારું પાચનતંત્ર છે જે ખોરાકનું આશા નથી પાચન કરી શકતો એવો ખોરાક ખાવો નહીં કે તમારે ગમે તે ધાબડિયા રાખવાનું અને બીજું એક કે બહાર જે લારીમાંથી ખાતા હોય છે જંક ફૂડ ફાસ્ટ ફૂડ ક્યારેક મજબૂરીમાં ક્યારેક ખાઈએ તો એનાથી કંઈ થતું નથી પણ દરરોજ ખાવાની ટેવ હોય અથવા વારે આંતરે ખાવાની ટેવ હોય આવું બહારનું તો એને લીધે સો ટકા આ સમસ્યા જિંદગીભર થઈ જાય છે એસિડિટી જેવી અને એસિડિટી ભવિષ્યમાં છે એક ગંભીર સ્વરૂપ પણ ધારણ કરે છે એટલે ખાસ તો બહારનો ખોરાક જંકફૂડ ફાસ્ટ ફૂડ તેલવાળો તળેલો ચટાકેદાર ખોરાક બંધ કરવાનો મેંદાવાળી વસ્તુ બંધ કરવાની અને બીજો એક સૌથી મહત્ત્વનો પાયાનો એક નિયમ છે એ નિયમને પાલન કરો એટલે એસિડિટી એકસોને એક ટકા મટી જાય છે અને એ નિયમ એ છે કે જમ્યા પછી પાણી નહીં પીવાનું ભોજનાંતે વિષમવારી આયુર્વેદમાં પણ એનો નિષેધ કરવામાં આવ્યો છે કારણ કે જમ્યા પછી પાણી ન પીવો તો ભોજનનું જે ખાતો હોય ખોરાક એ ખૂબ આસાનીથી પાચન થાય ને બરાબર પાચન થાય તો એસિડિટી જેવી સમસ્યા થતી નથી ગેસ જેવી સમસ્યા થતી નથી એટલે પ્રથમ નિયમ એ તમે બનાવી લો કે ભોજનના ભોજન ઉપરાંત પિસ્તાલીસ મિનિટ કે પોણો કલાક પછી જ પાણી પીવાનું એટલે એસિડિટી વગર દવા અને વગર ઉપચારે પણ મટી શકે છે પણ જમ્યા પછી પાણી નહીં પીવાના નિયમની સાથે જે આજનો ઉપચાર છે એ બે પ્રકારનો છે એક છે લીમડાની છાલ છે એ એસિડિટીને મટાડવા માટે અક્ષીર છે અને બીજું છે ત્રિફળા ચૂર્ણ બંને વસ્તુનો કોમ્બિનેશનથી એસિડિટીને ખૂબ જ ઝડપથી દરરોજ જે લોકોને એસિડિટીની ટીકડી લેવી પડતી હોય ટેબ્લેટ લેવી પડતી હોય તો આ લોકોને લગભગ અઠવાડિયામાં જબરજસ્ત પરિણામ આપે અને કોઈ દિવસે એસિડિટીની ટેબ્લેટ લેવાની જરૂર ન પડે તો એ માટે જે લીમડાની છાલનો પ્રયોગ છે એમાં આયુર્વેદમાં તો લીમડાની છાલનું ચૂર્ણ છે એનો ઉપયોગ કર્યો છે એસિડિટી માટે એસિડિટીને મૂળથી મટાડવા પણ આપણને અહીંયા ચૂર્ણ કદાચ મળે કે ના મળે અથવા લીમડાની છાલનું ચૂર્ણ બનાવવું થોડું અઘરું લાગતું હોય તો તમારે શું કરવાનું કંઈ નહીં કરવાનું લીમડાની છાલ લઈ આવવાની બે ઇંચ કે ત્રણ ઇંચ જેટલો નાનકડો ટુકડો આ લીમડાની છાલને એક ગ્લાસ પાણીમાં રાત્રે સૂતી વખતે પલાળીને રાખી દેવાની પહેલાં ધોઈ લેવાની સાફ કરીને એટલે ઉપરનો ધૂળ કે કચરો એ સાફ થઈ જાય પછી આ લીમડાની છાલ છે એને એક ગ્લાસ પાણીમાં પલાળી રાખવાની સવારે ઉઠીને આ પાણી ગાળી લેવાનું અને ખાલી પેટે આ પાણી પી લેવાનું આ ઉપચાર વિધિન અઠવાડિયાથી પંદર દિવસ પૂરતો જ કરવાનો છે અને એકાંતરા પણ કરી શકાય છે લીમડાની છાલનો ઉપયોગ પછી આ ઉપચાર છે એ બંધ કરી દેવાનો છે લીમડાની છાલ છે એ કાયમ પીવાની નથી આ ઉપચારથી એસિડિટી મટે છે સાવ જળમૂળથી મટે છે ખોરાકમાં પરેજી રાખો તો જળમૂળમાંથી એસિડિટી દૂર થઈ જાય છે સાથે સાથે અમુક તમારા મોની અંદર કોઈ ચિકાસ હોય કે કોઈ ઇન્ફેક્શન હોય બધું જ દૂર થાય છે લીમડાની છાલવાળું પાણી પીવાથી શરીરના પેટના ઘણા બધા રોગો મટી જાય છે પણ આજે એસિડિટીની વાત કરું તો એસિડિટીને મટાડવા માટે ખૂબ જ અક્ષીર છે બીજી વાત એ કરી દઉં કે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ ગાયનું દૂધ લેવાનું છે એક ગ્લાસ અથવા અડધો ગ્લાસ દૂધ ન ફાવતું હોય તો માત્ર અડધો ગ્લાસ ગાયનું દૂધ એની અંદર એક ચમચી ત્રિફળા પાવડર નાખી બરાબર હલાવી અને પી લેવાનું છે દૂધને ગરમ કરવાનું નથી ઠંડુ જ પી લેવાનું છે આ ત્રિફળાના ચૂર્ણનું જે દૂધ છે આને તો તમે કાયમ પણ પી શકો અથવા જ્યાં સુધી એસિડિટીની સમસ્યા જળમૂળથી ન થાય ત્યાં સુધી આને ચાલુ રાખી શકો છો આ એવો બેવડો દેશી ઇલાજ છે જેનાથી એસિડિટીની સમસ્યા છે એને જળમૂળથી દૂર કરી શકાય છે પણ તમને પહેલાં વાત કરીએ મુજબ તમે નિયમ છે એને અનુસરો જમ્યા પછી પાણી નહીં પીવાનું અને બહારનું ફૂડ ખોરાક છે એ બંધ કરવાનું એટલે કે ખોરાકમાં પરેજી રાખો તો આ બંને ઉપચાર છે સાથે કરવાના છે લીમડાની છાલનું પાણી છે એ વધારેમાં વધારે અઠવાડિયા સુધી જેનો ઉપયોગ કરવાનો છે એટલે એસિડિટીની સમસ્યા છે એ જળમૂળથી મટી જાય છે અને ત્રિફળાવાળું જે દૂધ છે એ દૂધ પીવાથી એસિડિટી તો મટશે સાથે સાથે માનસિક રીતે જે ઘણી બધી સમસ્યા હોય માનસિક સ્ટ્રેસ હોય પછી ગળાની ઉપરની જે સમસ્યા હોય છે આંખોની સમસ્યા હોય માથાના દુખાવાની સમસ્યા હોય અથવા પેટમાં બળતરાની સમસ્યા હોય તો આવી ઘણી બધી સમસ્યાઓ ઘણી બધી શરીરની બીમારીઓ ત્રિફળા ચૂર્ણ છે એ મટાડી દેશે તો આ તો આજનો વિડીયો અમને આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય છે વિડીયો ગમો હોય તો વિડીયોને લાઇક શેર તથા હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી